અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. પારડી તાલુકાના પલસાણામાં મહાશિવરાત્રી સાદગી પૂર્વક ઉજવવામાં આવી હતી. તાલુકાના પલસાણા ગામમાં આવેલ શિવ મંદિરમાં આ વર્ષે સાદગી પૂર્વક શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોરોનાને અનુલક્ષી સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ભક્તોની ભારે ભીડ હોય છે, જોકે કોરોના મહામારીને લઈને સંક્રમણ લોકોમાં નહીં વધે જેથી કરી આ વર્ષે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મહાશિવરાત્રી પર્વનો મેળો નહીં યોજાવાનું પણ નક્કી કર્યું હતું. શિવ મંદિરમાં આવનારા ભક્તોને સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંદિરના આવનારા ભક્તો દૂરથી દર્શન કરે તેવી ગોઠવણ કરવામાં આવી હતી તથા શિવ મંદિરોમાં ભક્તો આવે અને આવે તો તેની સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ પાલન કરી પૂજા વિધિ કરવાની હતી. આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો પણ રદ કરાયો હતો, જોકે ભક્તજનો દ્વારા પૂજા અર્ચના માટે મંદિરમાં સેનિટાઈઝર અને ટેમ્પરેચર માપીને પ્રવેશ અપાયો હતો. પૂજારીએ જણાવ્યું હતું કે ભોલેનાથ આ કોરોના મહામારીને વિશ્વમાંથી દૂર કરે એવી પ્રભુને પ્રાર્થના કરી હતી. સર્વ ભક્તોને જણાવવામાં આવ્યું હતું કે સરકારશ્રીના નિયમ અનુસાર કાયદાનું પાલન કરી શાંતિપૂર્વક દર્શન કરવા. આ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર અલસાણા ગંગાજી એમનો પૂજારી ટ્રસ્ટી છું અને ભગવાનની સેવા પૂજા બજાવું છું. આ સાલે મહાશિવરાત્રીનો મેળો ન ભરાયો કોવિડ-19ના હિસાબે, તો આ વખતે કોવિડ-19ના પૂરેપૂરું જે નિયમો છે એ પ્રમાણે અમે મંદિરનું વહીવટ દર્શનાર્થીઓ માટે વ્યવસ્થિત રીતે ચલાવ્યો છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું છે, પછી પેલું તાવ માપવાનું દરેક વ્યક્તિને પછી જવા દીધું છે, માસ્ક પહેરવા માટે દીધું છે, હાથ પગ ધોવા માટે નળ પર પાણી વ્યવસ્થા રાખેલી છે અને એમાં પણ પબ્લિકે બી સહકાર આપ્યો છે. અમે મંદિર તરફથી સંપૂર્ણ કાર્ય એવા માટે વ્યવસ્થા કરેલી છે અને અમે ભોલે બાબાને એવી વિનંતી કરીએ કે આવતું હવે આવું ન જાય અને કોરોના કાળ આપણા ઇન્ડિયામાંથી કે સર્વત્ર જગતમાંથી નીકળી જાય અને સુખથી સુખે રહી સંપૂર્ણ દેશ રહે એવી મારી સુખા. અમે અહીંયા રામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે જે વર્ષોથી જે મેળો ચાલતો આવેલો તે માટે દર્શન અને મહાઆરતીની પૂજા તૈયારી બધી કોરોનાની ગાઈડલાઈન સરકારશ્રીના મુજબ આપવામાં આવેલ કોરોનાની ગાઈડલાઈન હિસાબ બધી જ વ્યવસ્થા કરેલ છે તે બાબત. અને જ્યારે પણ દર્શનાસ્તુ મંદિરે પ્રવેશ કરીએ છીએ ત્યાં અમે થર્મલ સ્ક્રીનિંગ કરી અને હેન્ડ સેનિટાઈઝરથી સેનિટાઈઝ કરીને મંદિરમાં પ્રવેશ આપીએ છીએ. વધતા સોશિયલ ડિસ્ટન્સનો ચુસ્તપણે પાલન કરીએ છીએ અને એ હિસાબે દર્શનાર્થો પૂરી રીતે દર્શનનો લાભ લઈ શકે છે. અત્યારે આ વર્ષે મુખ દર્શન માત્ર રાખ્યું છે, કોઈ પણ ભક્તજનોને અંદર શિવજીના ગર્ભગૃહમાં પ્રવેશવાની પરમિશન નથી. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબે દૂરથી દર્શન આ વર્ષે રાખ્યા છે, એકદમ પર્સનલ દર્શન મોકૂફ રાખ્યા છે. કલ્પેશ પટેલ, D9 ન્યૂઝ, પારડી.